ગુજરાતની આયા અને કુક બહેનોએ ગાંધીનગરમાં પગાર બાબતે હડતાલ કરી હતી. શું છે તેમની માંગ, વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ગુજરાતભરની આયા બહેનો અને કુક બહેનોએ ગાંધીનગરમાં ધરણા કર્યા છે. તેમની માંગ છે કે તેમને જે કામ સોંપવામાં આવે છે એ મુજબ તેમને પગાર પણ આપવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે અમે વારંવાર પગાર બાબતે માંગ રાખેલી, પણ અમારી વાત સરકારે એક પણ વાર સાંભળી નથી. છેલ્લા 7 વર્ષથી તેમનો પગાર વધારો નથી કરવામાં આવ્યો, એવું પણ આયા અને કુક બહેનોએ કહ્યું હતું. સાંભળીએ આયા અને કુક બહેનોએ સરકાર સામે શું પોતાની વાત રાખી. અમદાવાદમાંથી, ગુજરાતમાંથી અમે બધી બહેનો આવી છે. અમારે લોકોને આજે 10-10, 15-15 વર્ષ થયા, પણ અમારો પગાર કોઈ વધતો નથી. અને અમારે કામ રાત દિવસનું કામ હોય છે, અને 7:30 થી અમારો આગળ હજી આજે 10-10 વર્ષ 15-15 વર્ષ થયા, પણ અમારો કોઈ પગાર વધતો નથી. અને કોઈ અધિકારી એમ જ કહે છે આ CMT શું છે, અમને ખબર જ નથી. એટલે અમારે હવે શું કરવું, એના માટે આજે અમે બહેનો ભેગી થઈ છે અને અમારો પગાર વધે એવી અમે આશા રાખીએ છીએ. પણ 2008થી મને 2500 પગાર મળ્યો છે, અને 2008થી 2500 પગારમાંય મને બે મહિનાથી જ મને 7500 પગાર મળ્યો છે. નકર 3000 અને 2500માં જ મને રાખી છે, અને મારું ઘરનું શોષણ કર્યું છે. કોઈ નાઇટ ને દિવસ કરવા છતાંય અમને કોઈએ અમારો પગાર વધાર્યો નથી, અને અમને અમારી રીતે નહીં કામગીરી કરવા દેતા. એ લોકોના કામથી જ કામ કરવાનું હોય છે. અમને અધિકારીઓ આવે તો બધું પૂછે છે, ને અહીં અમે આવ્યા તો અમને એમ કહે છે અધિકારીઓ કે તમે, અમે તો તમને ઓળખતા જ નથી. અમારી પોસ્ટ છે કુક અને આ બેન. અમે બાળકોને 2-2 કલાકે ફીર બનાવીને આપીએ છીએ, અને માતાઓને 2 ટાઈમ જમવાનું આપીએ છીએ. અને આજ અમે લગભગ 2010માં અમે NHMમાં હતા, ત્યારે અમારો પગાર 3500 હતો. પછી અમને 2018થી મિશન મંગલમાં મોકલી દીધા, તો અમારો પગાર 7500 કર્યો. તેમાંથી આજે 8 વર્ષ થયા, અમારો પગાર વધતો નથી. પ્લસ અમને PF કપાતો નથી, કોઈ રજા નથી મળતી, અને અમારો પગાર અમારા એકાઉન્ટમાં જમા નથી થતો, અને સખી મંડળમાં જમા થાય છે. દર મહિના લગભગ અમારે અમુક જગ્યાએ તો 3-4 મહિને પગાર થાય છે. તો 7500માં અમારે કરવાનું શું, અને 4-5 મહિને પગાર થાય તો અમારે ગુજરાન કેવી રીતના ચલાવવાનું. અમે બાળકોનું કુપોષણ દૂર કરતા કરતા અમારા ઘરની સ્થિતિ જ કુપોષણ જેવી થઈ ગઈ છે. એટલે અમે અમારું એ માંગ લઈ રહ્યા છે કે અમને જે વેતન છે 492 રૂપિયા રોજમદાર, એવી રીતના અમને વેતન મળે, અને અમારો પગાર વધારો કરે, અમારું PF કપાય. એના લીધે અમે બધા બહેનો અહીંયા આવ્યા છીએ. અમે બધા બહેનો આખા ઓલ ગુજરાત રાજ્યની કુક અને આયા બહેનો છીએ. અમે કોઈ 10 વર્ષથી કામ કરે છે, કોઈ 8 વર્ષથી, કોઈ 14 વર્ષથી, 13 વર્ષથી, એવી રીતે અમે કામ કરતા જઈને આવ્યા છીએ. અમે 3500માં નોકરી કરી છે, ત્યાર પછી 2017થી માંડીને આજ 2024 થયું, અમારે પગાર વધ્યો નથી. 7500માંથી અમે એ જ કામ કરીએ છીએ. હમણાં રસ્તા પર મજૂર કામ કરે છે ને, તો બી 350 કે 400 રૂપિયા લેખે હાજરી આપે છે. અને અમે તો કામ કરી. હમણાં હાલ નરેન્દ્ર સાહેબ નો મોટો પ્રોગ્રામ ચાલે વાળ કુપોષિત નો, એના અંતર્ગત અમે કામ કરીએ. અમારું શોષણ થાય છે. અમારું તો કેમ આવું બધું, અમે અધિકારી જોડે જઈએ ને તો એક અધિકારી જોડે જઈએ તો તમે ત્યાં લાગો, ત્યાં જઈએ તો કે ત્યાં લાગો, કોઈ અમને જવાબ આપવા રેડી નથી. 2 મિનિટ બી જો અધિકારી ઓફિસ ની અંદર હોય ને તો બી બહાર આવીને એમ નહીં કે ચાલો બેનો તમે આવ્યા છો, તો અમે અમારો 2 મિનિટ મંતવ્ય સાંભળે એટલી બી 2 મિનિટ નો સમય નથી. તો અમે કોની પાસે જઈએ, તમને બેસાડીએ છીએ તો કઈક તો કારણ હશે ને, તમે અમારું કેમ નહીં સાંભળો. અમે સેમ છીએ, અમને કહો. અને અમે 2017થી લેખીને આજ આટલા વર્ષથી રજૂઆત કરે છે, એ રજૂઆતનો કોઈ નિરાકરણ આવ્યો નથી. અને છેલ્લી વાત, હવે અમે હડતાલ પર ઉતરવા રાજી છીએ. જો અમારું કઈ ના થાય તો અમે હડતાલ પર ઉતરી જઈએ. ઓફિસોમાં જઈએ તો કે તમે કેમ આવ્યા, તમારું શું કામ છે, તમે તો કઈ કામ જ નથી કરતા. બેન અમે 24-24 કલાક ઘસેડાયે છે, કલાક 24-24 કલાક નાઇટ ડ્યુટી કરો, દિવસ કરો, તો અમે કામ કરતા હશે તો જ ને, અમને કઈક તો ખટકતું હશે ને 7500માં, તો જ અમે આવતા હશે કે મેડમ અમને આ નથી પોસાતું. તો સવારે નાસ્તા થી માંડીને સાંજના ખાવા સુધી 24 કલાક થાય અમારે, 7500માં હમણાં પોસાય આવી મોંઘવારીમાં. અને આજ અધિકારી જયારે અમારી CMTC માં વિઝિટ માં આવે ને, પૂરેપૂરું અમારા લોટમાં ધનેરું છે કે નહીં, અમારા કઠોળમાં શું કચરો છે, અમે કેટલું વાપર્યું, કેટલું વધ્યું, ટોટલ સ્ટોક જોવે તો અત્યારે એ લોકો અમને એમ કહી દીધું, તમે સેમ આવો છો, અમને ખબર નથી, અમે તમને નથી ઓળખતા, તમે કોણ છો. ગઈ વખતે મહિના પહેલા અમે ઋષિકેશ પટેલ ના ક્યાં ત્યાં ગયા હતા,
એના એમાં એક દિવસ પહેલા મહિના પહેલા ગયા હતા, બે મહિના પહેલા, એ પ્રમાણે ઓસી કોપીમાં સહી કરાતી, લેટર બતાવ્યો, અમને ચોખ્ખું જ ના પાડી દીધું કે તમારે હવે અહીં આવતા નહીં, તમે તો અમે જઈએ ક્યાં? અધિકારી છે ને એ જ કામ કરે છે, નીકળો અહીંયાથી, એમ કરીને ઓફિસો માંથી ભગાડે છે, આવું કરે છે અમારા જોડે. અમારા સ્ટાફ ની એને, અમારા સ્ટાફ ની સ્ટાફ નર્સ નો હમણાં 3000 પગાર વધારો આવ્યો. તેમનું કહેવું છે કે તેમને હાલ રોજના 250 રૂપિયા લેખે મહિને 7,500 રૂપિયા મળે છે. હાલ જે રીતે ગુજરાતમાં અને દેશમાં મોંઘવારી છે તે મુજબ 7,500 રૂપિયા કશું જ ન કહેવાય, માટે તેમનો પગાર વધારો કરવામાં આવે એવી તેમની માંગણી છે. તેમનું કહેવું છે કે આવી મોંઘવારીમાં ઘર ચલાવવું અઘરું છે, માટે તેમનું વેતન વધારી દેવામાં આવે. તેમણે નેશનલ હેલ્થ મિશનર ઓફિસનર આગળ માંગ રાખી હતી કે અમારી ગરીબીને સમજીને અમારો પગાર વધારો આપવા વિનંતી, જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો સીએમટીસીની બહેનો આગામી સમયમાં માસ સીએલ પર જવા ચીમકી આપી છે. આ સિવાય ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરવાની પણ ચીમકી આપી છે. તો હવે જોવાનું રહેશે કે સરકાર તેમની વાત સાંભળે છે કે નહીં. તમારું આ બહેનોની માંગ પર શું કહેવું છે અમને કોમેન્ટમાં લખીને જણાવો. જો તમને લાગતું હોય કે બહેનોની માંગ યોગ્ય છે તો આ વિડીયોને વધુમાં વધુ ગ્રુપમાં શેર કરો અને પોતાના પરિવારોને પણ મોકલો. હજુ સુધી વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વિનંતી છે કે વિડીયો પૂરો થયાની સાથે ચેનલ પણ સબસ્ક્રાઇબ કરો. આભાર.